गया लेक्चर में विज्ञान में धातु है दणादार जिंक एनी मंद एचसीएल साथेनी प्रक्रिया बाद धातु ने सोडियम कार्बोनेट ने सोडियम हाइड्रोजन कार्बोनेट साथेनी प्रक्रिया जोई थी, साथ तटस्थीकरण की प्रक्रिया की बात करी थी, छेले आपणे एसिडिक ऑक्साइड नो उल्लेख कर्यो हतो। आज आप एसिडिक ऑक्साइड थी ज आगळ वात शुरू करिए। तो एसिडिक ऑक्साइड कोने कहेवामां आवे? तो के जे ऑक्साइड पानी साथे प्रक्रिया करे ने एसिड उत्पन्न करे तेने एसिडिक ऑक्साइड कहेवाय। जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी अने एसिड उत्पन्न करे तेने एसिडिक ऑक्साइड कहेवाय। तो एसिडिक ऑक्साइड नी व्याख्या थई। एवी ज रीते बेसिक ऑक्साइड कोने कहेवाय? तो के जे ऑक्साइड बेज सॉरी जे ऑक्साइड पानी साथे प्रक्रिया करे अने बेज उत्पन्न करे तेने बेसिक ऑक्साइड कहेवाय। फरीवार कहू छू, जे ऑक्साइड SM जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी अने एसिड उत्पन्न करे तेने एसिडिक ऑक्साइड कहेवाय। अने जे ऑक्साइड पानी साथे प्रक्रिया करीने बेज उत्पन्न करे तेने बेसिक ऑक्साइड कहेवाय। हवे एसिडिक ऑक्साइड कोण अने बेसिक ऑक्साइड कोण? सामान्य रीते धातुना ऑक्साइड એ બેઝિક ગુણધર્મ ધરાવતા હોય છે, જ્યારે અધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક ગુણધર્મ ધરાવતા હોય છે। ખાસ ધ્યાન રાખવાનું, આપણે પહેલા એસિડિક ઓક્સાઇડની જ વાત લીધી છે, એટલે વ્યાખ્યા ફરીવાર કહીને હું ઉદાહરણ આપું છું કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ ઉત્પન્ન કરે તેને એસિડિક ઓક્સાઇડ કહેવાય। અધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ છે, દાખલા તરીકે CO2 SO2 આ બધા એસિડિક ઓક્સાઇડના ઉદાહરણો છે। આપણે આની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા હોવી જોઈએ। CO2 એમાં આપણે પાણી ઉમેરીએ, H2O લિક્વિડ અને CO2 ગેસ છે, તમને ખબર જ છે, તો એસિડ બનશે H2SO3। એવી જ રીતે SO2 એ પાણી સાથે પ્રક્રિયા કરશે तो H2SO3 આ કાર્બોનિક એસિડ કહેવાય છે, જ્યારે આ છે એ સલ્ફ્યુરસ એસિડ કહેવાય છે। તો આમ જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે અને એસિડ બનાવે તે એસિડિક ઓક્સાઇડ થઈ ગયા, એટલે CO2 એસિડિક ઓક્સાઇડ છે, SO2 એસિડિક ઓક્સાઇડ છે, Cl2O7 પણ એક એસિડિક ઓક્સાઇડ જ છે। હવે વાત કરીએ બેઝિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે? તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે અને બેઝ ઉત્પન્ન કરે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય। સામાન્ય રીતે ધાતુના જે ઓક્સાઇડ હોય છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ ઉત્પન્ન કરે એટલે બેઝિક ઓક્સાઇડ કહેવાય છે। આપણે ધાતુના ઓક્સાઇડ તરીકે સોડિયમ ધાતુનો ઓક્સાઇડ લઈએ। હવે તમે જાણો જ છો કે સોડિયમની સંયોજકતા +1 છે અને ઓક્સાઇડ બનાવવા ઓક્સિજન સાથે જોડાવવું પડે, એટલે ઓક્સિજનની સંયોજકતા -2 છે। તો ઓક્સિજનના બે સોડિયમને મળશે, સોડિયમને એક ઓક્સિજનની બાજુ લખવાની જરૂર નથી, તો Na2O થશે, Na2O વત્તા પાણી H2O, તો બનાવશે NaOH। તો આમ જોવા જઈએ તો Na2O છે એ ધાતવીય ઓક્સાઇડ છે, જે પાણી સાથે પ્રક્રિયા કરી અને NaOH NaOH બેઝ છે, કારણ કે એમાં OH આવે છે। આ રીતે જોઈએ તો બેઝિક ઓક્સાઇડ, તો આમ એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડની વાત થઈ। હવે આપણે એક પ્રયોગ જોવાનો છે, એક પ્રયોગ છે, અહીં અમે આકૃતિ દોરેલી છે, આપણે પ્રયોગને સમજીએ। જો એક બીકર છે, બીકરની અંદર એક રબરનો ગૂંચ રાખેલો છે અને એ રબરના ગૂંચની ઉપર બે ખીલી રાખેલી છે, આ ખીલી સાથે વાહક તાર જોડેલા છે, વાહક તારને 6 વોલ્ટના વીજકોષ સાથે જોડેલો છે, પછી બલ્બ છે અને સ્વિચ છે। આ રીતે આપણે આખો પરિપથ પૂરો કરેલો છે। હવે આ બીકરમાં જુદા જુદા દ્રાવણો આપણે મૂકીએ છીએ, આપણે અલગ અલગ દ્રાવણ તરીકે HCl એટલે કે એસિડ, H2SO4 આ પણ એસિડ છે, એની સાથે સાથે
તો કે NaOH જે બેઝ છે, KOH એ પણ બેઝ છે, ઉપરાંત ગ્લુકોઝ, આલ્કોહોલ, આવા જુદા જુદા પદાર્થના દ્રાવણ નાખીએ છીએ. હવે તો જો દ્રાવણ છે, જેમ જેમ આપણે બદલાવતા જશું એમ એમ આપણને બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ ખબર પડશે. દાખલા તરીકે જ્યારે આપણે એસિડ નાખીએ છીએ, દ્રાવણ તરીકે એસિડ નું દ્રાવણ લઈએ છીએ, ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. આનું કારણ શું છે? તો કે એસિડ નું દ્રાવણ છે એમાં એચ પ્લસ આયન છે, એને લીધે વિદ્યુત વહન થાય છે, એટલે કે એસિડ ના દ્રાવણ વિદ્યુત વાહકો છે. આવી જ રીતે જે બેઝ લઈએ છીએ, બેઝ નું દ્રાવણ, તો બેઝ ના દ્રાવણમાં આપણે જ્યારે આ રીતે પાત્રમાં બેઝ નું દ્રાવણ લઈએ ત્યારે પણ બલ્બ પ્રકાશિત થાય છે, કારણ કે બેઝ ના દ્રાવણમાં OH માઇનસ આયન હોય છે જે વિદ્યુત ના વહન માટે જવાબદાર બને છે. પણ જ્યારે આપણે ગ્લુકોઝ કે આલ્કોહોલ નું દ્રાવણ લઈએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. તો ગ્લુકોઝ કે આલ્કોહોલ ના દ્રાવણ લેતી વખતે બલ્બ પ્રકાશિત થતો નથી એનું મુખ્ય કારણ, એનું મુખ્ય કારણ છે ગ્લુકોઝ અને આલ્કોહોલ ના દ્રાવણમાં આયનો હોતા નથી, આયનો ન હોવાથી વિદ્યુત નું વહન થતું નથી, કારણ કે દ્રાવણમાં વિદ્યુત નું વહન આયનો દ્વારા થાય. ગ્લુકોઝ અને આલ્કોહોલ એમાં એ જ છે, પરંતુ એના જલીય દ્રાવણમાં આયનો સર્જાતા નથી, આયનો ઉત્પન્ન થતા નથી, માટે એના જલીય દ્રાવણો વિદ્યુત નું વહન કરી શકતા નથી, એના જલીય દ્રાવણો એસિડિક ગુણધર્મ દર્શાવી શકતા નથી. હવે એક બહુ મહત્વની વાત આવે છે કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રાવણ છે એ એસિડિક છે કે બેઝિક, એની માટે કયા આયનો જવાબદાર છે? તો કે દ્રાવણ છે એની એસિડિકતા માટે H+ આયન જવાબદાર છે, H+ અથવા તો H3O+. જ્યારે બેઝિકતા માટે OH- આયન જવાબદાર છે, એસિડિકતા માટે H+ અથવા તો H3O+, અને હાઇડ્રોજન આયન અને હાઇડ્રોનિયમ આયન બોલે એ જવાબદાર બને છે. જ્યારે બેઝિકતા માટે હાઇડ્રોક્સાઇડ આયન OH- જવાબદાર થાય છે. તો ફરી વાર કહું છું કે એસિડિકતા માટે H+ અથવા તો H3O+ આયન જવાબદાર છે, બેઝિકતા માટે OH- આયન જવાબદાર છે. આમ જ્યારે આપણે અહીંયા એસિડ કે બેઝ ના દ્રાવણ લઈએ છીએ ને, ત્યારે દ્રાવણમાં જો એસિડ લીધેલો હોય તો H+ H3O+ આયન ઉત્પન્ન થાય છે, આ આયનો વિદ્યુત નું વહન કરે છે અને એને કારણે બલ્બ પ્રકાશિત થાય છે. પણ જ્યારે આપણે NaOH કે KOH લઈએ છીએ ત્યારે બેઝ છે, એટલે તેમાં OH- આયન ઉત્પન્ન થાય છે અને એને કારણે વિદ્યુત નું વહન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. પણ જ્યારે ગ્લુકોઝ અથવા તો આલ્કોહોલ નું દ્રાવણ લેવામાં આવે છે ત્યારે એમાં આયનીકરણની ક્રિયા થતી જ નથી, એટલે કે આયનો નવા સર્જાતા જ નથી, આયનો ન સર્જાવાને કારણે વિદ્યુત નું વહન થતું નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. હવે એક બહુ મહત્વની વાત આવે છે, શુદ્ધ પાણી, નિસ્યંદિત પાણી અને ડહોળું પાણી, આ બંને છે એમાંથી કોણ વિદ્યુત નું વાહક છે અને કોણ વિદ્યુત નું વાહક નથી? તો જે નિસ્યંદિત પાણી હોય છે એ નિસ્યંદિત પાણીમાં કોઈ જ આયન હોતા નથી, તે અતિ શુદ્ધ હોય છે, તેમાં આયનની ગેરહાજરી હોય, આયનોની ગેરહાજરી હોવાને કારણે નિસ્યંદિત પાણી છે એ વિદ્યુત નું વહન કરી શકતું નથી. પણ જે ડહોળું પાણી છે તેમાં એસિડ જેવી અશુદ્ધિ હોય છે, જે પાણીમાં ઓગળે એટલે આયનો ઉત્પન્ન કરે છે અને એ આયનો વિદ્યુત નું વહન કરે છે, માટે ડહોળું પાણી છે એ વિદ્યુત નું વાહક છે. ફરી વાર કહું છું, આ જ વસ્તુ આ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ શકે ખાસ, કે નિસ્યંદિત પાણી શા માટે વિદ્યુત નું વહન કરી શકતું નથી? તો કે નિસ્યંદિત પાણી છે તેમાં વિદ્યુત નું વહન કરવા માટે જરૂરી આયનો હોતા નથી, એ અતિશુદ્ધ છે, એટલે આયનો ની ગેરહાજરીને કારણે વિદ્યુત નું વહન થતું નથી. પણ જે ડહોળું પાણી છે તેમાં એસિડ જેવી અશુદ્ધિઓ હોય છે, આ અશુદ્ધિઓ આયનોનું નિર્માણ કરે છે, જેવા પાણીમાં ઓગળે એટલે આયનો બને છે, આયનો બને એટલે વિદ્યુત પ્રવાહ વહન થાય છે. હવે એક બીજી વાત, કે શું બધા જ બેઝ છે પાણીમાં દ્રાવ્ય છે? તો કે ના, બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય નથી. જે બેઝ પાણીમાં દ્રાવ્ય છે તેને આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. તો બેઝ કેવા ગુણધર્મ ધરાવે? આપણે બેઝ વિશેના 3 ખાસ ગુણધર્મો ધ્યાનમાં રાખવા. બેઝ સ્વાદે તુરા હોય છે, સ્પર્શે ચિકાસવાળા, સાબુ નાખે તો કેવો ચીકણો ચીકણો એવો ચિકાસવાળા હોય, અને તો કે બેઝ ક્ષારી હોય છે. બેઝ માટે આ 3 ગુણધર્મો ખાસ ધ્યાન રાખજો, સ્વાદે તુરા હોય છે, સ્પર્શે ચિકાસવાળા હોય છે અને ક્ષારી હોય છે. ફરી વાર પૂછું, બેઝ માટે સ્વાદે તુરા હોય છે,
સ્પર્શે ચીકણા હોય છે અને ક્ષારી હોય છે. હવે વાત બહુ મહત્વની એ આવે છે HCl. શુષ્ક HCl. શુષ્ક એટલે જેમાં પાણી નથી એવું HCl. શુષ્ક HCl એ વાયુ સ્વરૂપી હોય. તો શું શુષ્ક HCl લિટમસ પેપર પર અસર દર્શાવે? તો કે ના, શુષ્ક HCl છે એ લિટમસ પત્ર પર અસર દર્શાવતો નથી, કારણ કે શુષ્ક HCl માં H+ આયન હોતા નથી. H+ આયન ન હોવાને કારણે તે લિટમસ પત્ર પર અસર દર્શાવતો નથી અને તેનું રંગ પરિવર્તન કરી શકતો નથી. HCl નું જ્યારે દ્રાવણ લેવામાં આવે છે ત્યારે તેમાં H+ આયન ઉત્પન્ન થાય છે કે H3O+ આયન, અને એને કારણે તે એસિડિક ગુણધર્મ દર્શાવે છે, તેને કારણે તે લિટમસ પત્ર છે તેના રંગને ફેરફાર કરી શકે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવી શકે છે. તો આમ શુષ્ક HCl છે એ લિટમસ પત્ર ઉપર અસર દર્શાવતો નથી, પણ HCl નું દ્રાવણ છે એ લિટમસ પત્ર ઉપર અસર દર્શાવે છે. એનું મુખ્ય કારણ તો કે HCl ના દ્રાવણ છે તેમાં H+ કે H3O+ આયન નું નિર્માણ થાય છે અને એને કારણે એ એસિડિક અસરદર્શક એ આયનો છે એ નિર્માણ થવાથી તે એસિડિક અસર દર્શાવે છે અને લિટમસ પત્ર છે એનો રંગ છે એ બદલી શકે છે. આ જ બાબતને આપણે બીજી રીતે સમજીએ તો શું શુષ્ક HCl છે એ વિદ્યુતનું વહન કરી શકે? ના, શુષ્ક HCl વિદ્યુતનું વહન ન કરી શકે, કારણ કે તેમાં આયનો નથી. વિદ્યુતનું વહન કરવા માટે આયનોની જરૂર પડે છે. HCl નું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકે? તો કે હા, જ્યારે HCl નું જલીય દ્રાવણ લેવામાં આવે ત્યારે તેમાં H3O+ આયનનું નિર્માણ થાય છે. આ આયન વિદ્યુતનું વહન કરે છે, માટે HCl નું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકે છે. આવું જ બેઝ માટે છે. હવે બહુ મહત્વની એક વાત આવે છે કે આપણે એસિડ હોય કે બેઝ એને આપણે પાણી સાથે મિશ્ર કરીએ, એટલે એક નાની પ્રવૃત્તિ છે તમારે કે કોઈ કસનળીમાં 10 ml પાણી લઈએ અને એ 10 ml પાણી છે એમાં વારાફરતી પહેલા એસિડ ઉમેરીએ, પછી બીજી એક કસનળી છે એમાં પાછું 10 ml પાણી લઈને એમાં થોડો બેઝ ઉમેરીએ, તો શું થાય? તો એસિડ કે બેઝ છે એને પાણી સાથે જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે કસનળીને બહારથી અડીએ ને તો ગરમ લાગે છે, મતલબ ઉષ્મા છૂટી પડે છે. આ આખી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એસિડ કે બેઝ જ્યારે પાણી સાથે મિશ્ર થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા ઉત્પન્ન થવાનું કારણ આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, બંને એસિડ હોય કે બેઝ. હવે એસિડ કે બેઝમાં જ્યારે પાણી મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાં રહેલા જે આયનો છે એકમ કદ દીઠ આયન એની સાંદ્રતા ઘટે. સાંદ્રતા એટલે એની સંખ્યા ઘટે, મતલબ કે H3O+ હતું OH- એની સંખ્યા ઘટશે એકમ કદ દીઠ. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે. તો મંદન પ્રક્રિયા આપણે જોઈએ એની વ્યાખ્યા, તો શું થશે મંદન પ્રક્રિયાની વ્યાખ્યા? મંદન પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે એસિડ કે બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ, હું ફરિયાદ કહું છું, એકમ કદ દીઠ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. એસિડ કે બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. આવા એસિડ કે બેઝ કે જેમાં પાણી ઉમેરેલું છે તેને મંદીકૃત એસિડ કે મંદીકૃત બેઝ કહેવાય. દાખલા તરીકે આપણે HCl અથવા તો NaOH તેમાં આપણે પાણી ઉમેરીએ એટલે એને કારણે એકમ કદ દીઠ H2O, જો એસિડ હોય તો H2O+ આયન અથવા બેઝ હોય તો OH- આયનની સંખ્યા ઘટે છે, એકમ કદ દીઠ ઘટે છે અને એને કારણે એસિડ કે બેઝનું મંદ દ્રાવણ મળે છે. તો આમ જ્યારે આપણે એસિડ કે બેઝને મંદ કરવા હોય ત્યારે તેમાં પાણી ઉમેરવું જોઈએ. તો સવાલ અહીંયા એ થાય, અહીંયા પાણી તો બે રીતે, પાણી સાથે મિશ્ર બે રીતે કરી શકાય. આપણે એક પાત્રમાં એસિડ છે એમાં પાણી ઉમેરી શકીએ મંદ કરવા માટે, અથવા એક પાત્રમાં પાણી છે એસિડને એ પાત્રમાં ઉમેરી શકીએ. તો કઈ ક્રિયા કરવી, એસિડને પાણીમાં ઉમેરો કે એસિડમાં પાણી ઉમેરો? હવે એનો ફરક જોઈએ. પહેલી નજરે તો એવું લાગે ભાઈ સરખું જ છે ને કે ભાઈ આપણી પાસે એક ગ્લાસ છે એમાં પાણી છે
અને બીજા ગ્લાસમાં કોઈ બીજું પ્રવાહી છે કે છાશ છે તો છાશને પાણીમાં નાખીએ કે પાણીને છાશમાં નાખીએ તો બે સરખું જ છે પણ અહીંયા આગળ ફરક પડે છે કેવો ફરક પડે છે તો કે ધારો કે એક પાત્રમાં એસિડ ભરેલો છે અને એક પાત્રમાં પાણી ભરેલું છે હવે એસિડ ભરેલા પાત્રમાં આપણે પાણી ઉમેરીએ છીએ આપણે હમણાં જ આવી ગયું કે પાણી અને એસિડ વચ્ચેની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય ઉત્પન્ન થયેલી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે એટલે પ્રયોગ કરનાર છે એને નુકસાન થઈ શકે અહીંયા મિશ્રણ એટલે એસિડ વાળું મિશ્રણ છે એ ચહેરા પર આવી શકે બહાર ઉછળી શકે છે બીજું કે ઘણીવાર પુષ્કળ પ્રમાણમાં સ્થાનિક ઉષ્મા ઉત્પન્ન થવાને લીધે જે કાચનું પાત્ર હોય એ તૂટી શકે છે એટલે આવી જે તકલીફો છે એને લીધે બહુ મોટું નુકસાન થઈ શકે હું ફરીવાર કહું છું બે બાબતો કે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી ઉષ્મા ઉત્પન્ન થવાથી મિશ્રણ બહાર તરફ ઉછળી શકે જેથી નુકસાન થઈ શકે એવી જ રીતે પુષ્કળ પ્રમાણમાં સ્થાનિક ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે કાચનું પાત્ર તૂટી શકે છે તો શું કરવું તો ખૂબ જ કાળજીપૂર્વક પાણી ભરેલા પાત્રમાં એસિડને ધીમે ધીમે ઉમેરવામાં આવે છે ફરીવાર કહું છું ખૂબ જ કાળજીપૂર્વક પાણી ભરેલા પાત્રમાં એસિડને ધીમે ધીમે ઉમેરીને હલાવવામાં આવે છે અથવા હલાવતા હલાવતા ઉમેરવામાં આવે છે એટલે એસિડ જ્યારે પાણી સાથે મિશ્ર થાય ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થઈ સમગ્ર પાણીમાં પ્રસરી જાય અને એને કારણે નુકસાન ના થાય ઉત્પન્ન થયેલી ઉષ્મા આખા પાણીમાં પ્રસરી જશે હલાવશો એટલે અને એને કારણે આપણને નુકસાન થશે નહીં તો આમ એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે પાણીને એસિડમાં ઉમેરવું જોઈએ નહીં એનું મુખ્ય કારણ છે હવે બીજી અહીંયા એક નાનો એવો સાઈડનો પ્રશ્ન છે કે જે ખાટા પદાર્થો છે એને તાંબા પિત્તળના વાસણમાં રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ તો ક્યારે ખાટા પદાર્થોને તાંબા પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ શા માટે તો કે ખાટા પદાર્થો છે તેમાં એસિડ હોય છે આ એસિડ તાંબા પિત્તળ સાથે રાસાયણિક રીતે પ્રક્રિયા કરી શકે છે અને ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે માટે ખાટા પદાર્થોને તાંબા પિત્તળના વાસણમાં રાખવાનું જોઈએ ફરીવાર કહું છું કે જો ખાટા પદાર્થ જેમ કે દહીં કે બીજા કોઈ પણ છાશ કે એ જો આપણે તાંબા પિત્તળના વાસણમાં રાખીએ તો એ તાંબા પિત્તળ સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે માટે ખાટા પદાર્થોને તાંબા પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં હવે બીજી એક વાત કે કોઈ પણ એનએઓએચનું દ્રાવણ છે પાણીમાં ભરેલું મંદ દ્રાવણ છે હવે આપણે એમાં વધુ પ્રમાણમાં બેઝ ઉમેરીએ તો શું થાય તો કે જો એનએઓએચના દ્રાવણમાં વધારે પ્રમાણમાં બેઝ ઉમેરવામાં આવે તો એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે કારણ કે તમે બેઝ ઉમેરો છો એટલે વધારે આયનો આપો છો પણ એની સામે HCl નું જલીય દ્રાવણ છે અને એમાં વધારે પ્રમાણમાં પાણી ઉમેરવામાં આવે તો શું થાય તો કે HCl ના જલીય દ્રાવણમાં વધારે પ્રમાણમાં પાણી ઉમેરવામાં આવે તો એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે કારણ કે તમે પાણી ઉમેરો છો એટલે વધારે ને વધારે મંદ પડતું જાય હવે આ સમગ્ર બાબત ઉપરથી આપણે એક સામાન્ય તારણ કાઢીએ તો શું થશે સામાન્ય તારણ એ થશે કે એસિડની એસિડિકતા માટે H3O+ આયન જવાબદાર છે ત્યારે બેઝની બેઝિકતા માટે OH- આયન જવાબદાર છે એવી જ રીતે શુષ્ક એસિડ હોય છે તેમાં આયન હોતા નથી અને માટે તે લિટમસ પત્ર ઉપર પણ અસર કરતો નથી કે વિદ્યુતનું વહન કરતો નથી જ્યારે એસિડ કે બેઝનો જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે એનું મુખ્ય કારણ છે કે તેમાં આયનોની હાજરી એસિડના જલીય દ્રાવણમાં H3O+ આયન હોય છે કે જે વિદ્યુતનું વહન કરે છે બેઝના જલીય દ્રાવણમાં OH- આયન હોય છે જે વિદ્યુતનું વહન કરી શકે છે શું બધા બેઝ પાણીમાં દ્રાવ્ય છે તો કે ના જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહેવામાં આવે છે પ્રખ્યાત બે બેઝ આલ્કલી છે NaOH અને KOH બેઝના ગુણધર્મો કેવા હોય તો કે બેઝ સ્વાદે તુરા હોય બેઝ સ્પર્શ ચીકણા હોય અને બેઝ છે એ ક્ષારીય હોય તો આ બેઝના ગુણધર્મો બીજી વાત કે એસિડ છે એમાં પાણી ઉમેરવું જોઈએ કે પાણીમાં એસિડ ઉમેરવો જોઈએ તો એસિડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય એને કારણે પ્રયોગ કરતા છે એને નુકસાન થઈ શકે
પાત્ર તૂટી શકે અથવા મિશ્રણ બહાર આવી શકે એટલે એસિડમાં પાણી ન ઉમેરવું જોઈએ પણ પાણીમાં એસિડ ઉમેરવામાં આવે તો થલાવું જોઈએ જેથી સ્થાનિક ઉષ્માને કારણે સ્થાનિક ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે અને નુકસાન થતું અટકે છે આવી જ રીતે તો કે જે ગ્લુકોઝ અથવા તો આલ્કોહોલના દ્રાવણો છે એ શા માટે વિદ્યુતનું વહન કરી શકતા નથી તો કે એના દ્રાવણોમાં આયનો બનતા નથી અને દ્રાવણોમાં આયનો બનતા ન હોય તો વિદ્યુતનું વહન કરી શકતા નથી એવી જ રીતે એ જ પ્રશ્ન ગ્લુકોઝ કે આલ્કોહોલના દ્રાવણ શા માટે એસિડિક ગુણ ધરાવતા નથી તો કે ગ્લુકોઝ કે આલ્કોહોલના દ્રાવણ બનાવવામાં આવે તેમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થતો નથી એસિડિકતા માટે એચ પ્લસ આયન જવાબદાર છે અને એને કારણે તે એસિડિક ગુણધર્મ દર્શાવતા નથી એવી જ રીતે તો કે એસિડ હોય કે બેઝ હોય એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે એસિડ કે બેઝમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટે છે જેને આપણે મંદન પ્રક્રિયા કહીએ છીએ તો આમ દ્રાવણને મંદ કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝને મંદ કરવો હશે ત્યારે આપણે એમાં પાણી ઉમેરવું પડે છે તો આ જુદા જુદા એસિડ અને બેઝને લગતા નાના નાના પ્રશ્નો થયા અને શરૂઆતમાં જ આપણે કીધું હતું એસિડિક ઓક્સાઇડ જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ ઉત્પન્ન કરે એસિડિક ઓક્સાઇડ કહેવાય અધાતુના ઓક્સાઇડો છે CO2 SO2 એ બધા એસિડિક ઓક્સાઇડ છે બેઝિક ઓક્સાઇડ તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ ઉત્પન્ન કરે તે બેઝિક ઓક્સાઇડ છે ધાતુના ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ તરીકે કામ કરે છે Na2O છે CaO છે MgO છે આ બધા બેઝિક ઓક્સાઇડ છે તો આ રીતે આપણે એસિડ અને બેઝ છે એને લગતા ટૂંકા પ્રશ્નો છે એ જોયા સાથે નિસ્યંદિત પાણીને ડહોળું પાણી કોણ વિદ્યુતનું વાહક છે તો કે નિસ્યંદિત પાણી છે એમાં આયનો હોતા નથી એટલે તે વિદ્યુતનું અવાહક છે જ્યારે શુદ્ધ પાણી સોરી ડહોળું પાણી છે તેમાં આયનો હોય છે તેમાં એસિડ જેવી અશુદ્ધિ હોય છે જે પાણીમાં દ્રાવ્ય થઈને આયનો ઉત્પન્ન કરે છે અને માટે તે વિદ્યુતનું વહન કરે છે તો આમ અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની કે એસિડિક દ્રાવણ કે બેઝિક દ્રાવણ આયનો ઉત્પન્ન કરે છે અને એને કારણે જે વિદ્યુતનો વાહક બને છે શુષ્ક એસિડ વિદ્યુતનો વાહક બનતો નથી એવી જ રીતે એસિડિકતા માટે H3O પ્લસ આયન જવાબદાર છે જ્યારે બેઝિકતા માટે OH માઇનસ આયન જવાબદાર છે તો આ એસિડિકતા અને બેઝિકતાને ધ્યાનમાં રાખીને એક સામાન્ય આપણે સૂત્ર લખીએ કે HX આ એસિડ છે અને MOH આપણે એસિડ બેઝ જ્યારે શરૂઆત કરી ત્યારે મેં કીધું હતું કે એસિડમાં MH આવે આગળ અને બેઝમાં છેલ્લે OH આવે તો આયનું સામાન્ય સૂત્ર છે બેઝિક સૂત્ર આ બે વચ્ચે પ્રક્રિયા થશે તો શું ઉત્પન્ન થશે તો કે આ H છે આ OH સાથે જોડાશે એટલે બનશે H2O યાદ કરો એસિડ અને બેઝ ભેગા થાય તો ક્ષાર અને પાણી બને અને આ M અને X જોડાશે એટલે MX આ જોડાશે તો આ રીતે આ એનું પાયાનું સૂત્ર છે એસિડ બેઝની પ્રક્રિયાનું તટસ્થીકરણની પ્રક્રિયાનું HX વત્તા MOH તો H અહીંયા જતો રહેશે એટલે H અને O એટલે H2O અને આ M અહીંયા ધન આયન છે અને આ X ઋણ આયન છે જોડાય એટલે પહેલા ધન આયન લખવો પડે એટલે MX આ આપણે એસિડ અને બેઝને લગતી સામાન્ય વાત કરી આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ આવતા લેક્ચરમાં આ પ્રકરણમાં વધારે આગળ pH અને એની વાત કરીશું